એટલે હવે પછીનો આપણે જે વિડીયો છે એ જેમ આમાં વ્યવહાર ઉદાહરણ આપ્યો છે કે ઉંમર શોધવાનમાં એ કે આપણે ચલનો ઉપયોગ કરીને કેવી રીતે અહીંયા ઉંમર શોધી છે એ રીતે હવે એવા આપણે આ વિડીયો છે કે જેમાં સરેરાશ કાઢવાનું છે અને એ બધું. એટલે આપણે બે દાખલા આપ્યા છે જોઈએ. એટલે આપણે દાખલો સરેરાશનો છે, આપણે સરેરાશ કાઢતા પહેલા શીખાતા ને એનો ઉપયોગ પહેલા કરે છે. એટલે પહેલા સાદા દાખલાથી શરૂઆત કરે છે કે એટલે તમને ખબર છે કે સરેરાશ એટલે જે સંખ્યાઓ આપી હોય એમાં જેટલી સંખ્યા આપી હોય એટલાથી ભાગી નાખીએ તો જે આવે એ સરેરાશ કહેવાય. એટલે આ સરેરાશ માટેનો દાખલો આપે છે. એટલે જો કે એટલે આ 1, 3, 5 અને 20 છે, આ 4 નંબર છે એનો સરેરાશ શું થાય. એટલે બહુ સાદું છે. એટલે પહેલા આ બધા નંબરનો સરવાળો કરીને કેટલી સંખ્યા છે, 4 છે, એટલે બસ આનો જવાબ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 20 કરી 20 કરી અને અને એટલે એટલે 29 થયા. અને 4 સંખ્યા છે એટલે 4 એને ભાગી નાખો એટલે 29 ભાગ્યા 4 7 × 28 એક શેષ વધી ઉપરથી તમે મીંડું ઉતારો 4 × 2 = 8 એટલે આ ભાગાકાર તમને સાથે સાથે શીખવાડતા જાય. એટલે 5 × 20 એટલે બહુ સામાન્ય વિદ્યાર્થી નહીં પણ સમજાઈ જાય. એટલા માટે જરા વધારે ઊંડાણમાં જાય છે, આમ તો જરૂર નથી પણ બધા જ હોશિયાર વિદ્યાર્થીઓ એવું માની નથી લીધું એટલે જ કહે. એટલે 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 7.25 છે એ સરેરાશ છે, એવરેજ એટલે સરેરાશ. એટલે આ 4 ની અંદર એવરેજ એટલે ક્યાંક વચ્ચે એની કિંમત આવતી હશે મધ્યમાં ક્યાંક. એટલે હવે આના કરતા થોડો અઘરો દાખલો લઈએ. એટલે તમે જો 4 પરીક્ષા આપી એટલે તમે 4 પરીક્ષા આપી એમાં તમને 4 માર્ક આવ્યા, એકમાં 80 આવ્યા, એકમાં 81 આવ્યા, એકમાં 87 આવ્યા અને 88 આવ્યા. એટલે તો તમારું સરેરાશ માર્ક કેટલા આ શોધવાનું. આ 4 નંબરને તમે સરવાળો કરો અને પછી 4 ભાગી નાખો. આ બધું તમે આપણે જે બધું આપણે જે દાતા જે આંકડા શાસ્ત્ર શીખ્યા ને એમાં મને લાગે આ બધા આવી ગયું છે સરેરાશ શોધવાનું. એટલે 336 થયા. આ 336 ને 4 સંખ્યાથી ભાગી નાખવાના છે. એટલે 8 × 32 એક શેષ વધી ઉપરથી છગડો ઉતાર્યો એટલે ચોકે ચોકે સોળ એટલે 84. એટલે સરેરાશ તમારા માર્ક 84 થયા. એટલે કઈ સ્કૂલનું આ બી ગણાય કે સી ગણાય નક્કી નથી કે દરેક સ્કૂલમાં ABC જુદા હોય. એટલે હવે આ ધીરે ધીરે જો આગળ જાય, હવે એનાથી એક ડગલું આગળ વધે છે, હવે થોડું અઘરું બનાવે છે. હવે 4 પરીક્ષા પછી તમને એમ કહે કે 4 પરીક્ષાઓ પછી તમારે 84 ની એવરેજ આવી, બરોબર ને. હવે 25 એના 5મી એના પછીની જે પરીક્ષા આવે છે એમાં તમારે તમારે તમારી સરેરાશ તમારે સુધારવી છે, 88 ની કરવી છે, તો કેટલા માર્ક લેવા જોઈએ એના પછીની પરીક્ષામાં. આ જો હવે આ આપણે ચલનો ઉપયોગ આવ્યો, ધારો કે તમને 1 માર્ક તમારે પછીની પરીક્ષામાં 5મી પરીક્ષામાં આવ્યા તો
તો હવે એનું સૂત્ર મુક્ત આવડું છે. એટલે સૂત્ર કે ચાર પરીક્ષામાં આપણને 84 સરેરાશ થઈ, એટલે ચાર પરીક્ષાનો ટોટલ કેટલો થયો? તો કે 4 × 84, બરાબર ને? 84 એવરેજ છે, એવરેજને તમે પરીક્ષા કરી નાખો તો એ બધો એનો સરવાળો થયો. અને વત્તા 5મી જે પરીક્ષા લેવાના છે, તમે એમાં ધાર્યું કે તમને એક્સ માર્ક આવશે, ને 5 હવે કુલ 5 એક્ઝામ થઈ, 4 એક્ઝામ ને 1 5, એટલે પેલા જ અને 5મામાં કેટલા મળવા જોઈએ ને 5 ભાગીએ, તો એ આપણે આપણું ધ્યેય છે કે 88 સરેરાશ થવી જોઈએ, 88 માર્કની. હવે સર, તો હવે આમાં આપણે આ ચલની કિંમત શોધવાની આવી, એટલે આપણે એક્સની કિંમત હવે શોધવાની. એટલે એટલે 88 ને 5 પહેલી બાજુ તમે ગુણી નાખો જેની બાજુ, એટલે 440 આવી ગયા. અને 4 × 84 ગુણો તો 336 એ આપણે પહેલાં ગણ્યા હતા એ પ્રમાણે, અને વત્તા એક્સ, એટલે જો આ હવે આ સમીકરણ આવી ગયું. હવે આ એક્સની કિંમત શોધો, તો 440માંથી 336 પહેલી બાજુ બાદ કરી નાખો તો 104 આવે. એટલે એનો અર્થ થયા કે તમારે જો 104 માર્ક આવે ને પછીની પરીક્ષામાં, તો તમે 88ની સરેરાશ થાય તમારી, એવરેજ તમારી એવરેજ થાય. એટલે એટલે પણ એટલે ચાર પરીક્ષા પછી આ 84ની એવરેજ હતી ને આપણે 88ની કરવી છે, તો હવે પછીની પરીક્ષામાં તમારે 104 માર્ક આવે તો થાય. પણ એ અશક્ય છે કે 100 માર્કનું પેપર હોય, કે સિવાય કે તમારે એમ કે બોનસ પોઈન્ટ હોય તો. એટલે આ રીતે આને હવે જરાક આગળ વધારે કે ચાર પરીક્ષા પછી તમારે 84ની સરેરાશ માર્ક આવ્યા હતા. હવે 5 હવે છેલ્લી એના પછીની એક પરીક્ષાને બદલે 2 પરીક્ષાઓ બાકી છે એમ માની લ્યો, અને 2 તમે કેટલા માર્ક લ્યો, તો વધુમાં વધુ આમ કે 6 પરીક્ષામાં સરેરાશ કેટલી થઈ શકે? આપણે પહેલા માપી દીધી હતી, હવે આમાં શોધવાની છે. એટલે એટલે હવે જો આ 6 પરીક્ષાનું સરેરાશ ગણવાનું છે. પહેલા 4નું આપણને આપી દીધું કે 4 પરીક્ષા લીધી ને 84 એની સરેરાશ છે, એટલે 4 × 84 ગુણો, એટલે 4 પરીક્ષાના કુલ માર્કનો સરવાળો થયો. હવે ધારો કે હું 2 પછીની પરીક્ષામાં 100 માર્ક આવે, એટલે તો 200 માર્ક આવે બાકીની 2, તો હવે તો કેટલો સરેરાશ થાય? તો 336 + 200 / 6, એટલે એટલે 536 / 6 કરો તો એ સરેરાશ આવી, તો 8 × 6 = 48, 5 × 6 = 56, 59 × 6 = 54, અને 2 × 2 પીડું ઉતાર્યું 76 = 18, એટલે જો આનો છેડો જ નહીં આવે, 3 3 3 3 ચાલ્યા જાય. જો આપણે સમય સંખ્યા શીખાતા ને કે અનંત અને આવૃત સંખ્યા હોય, એટલે આવો તમારો આ પરીક્ષામાં તમે 100 માર્ક આવે ને તો એનો એટલે 89.33333 તમારી સરેરાશ થશે, કોઈ દિવસ 90 નહીં થાય ગમે એટલું કરો તો, કારણ કે એટલે એટલે જો આ તમને દાખલામાં એવું જ લાવે કે બધી જાતની સમય સંખ્યા આવે એની ખૂબી છે કારની, એટલે એટલે આ રીતે તમે ગણિતના ક્લાસમાં 90 કોઈ દિવસ તમારી સરેરાશ થશે જ નહીં જો તમે આગળનામાં 84ની એવરેજ હોય તો. એટલે આ એનો વ્યવહારુ દાખલો થયો.